અને ગુજરાત ભરની કોરોના પરિસ્થિતિ પર એક નજર। ગુજરાત માં કોરોના નો કહેર, રાજ્ય માં કોરોના ના રેકોર્ડ બ્રેક 6021 નવા કેસ, કોરોના થી વધુ 55 દર્દી ના મૃત્યુ, મૃત્યુ આંક વધીને 4855 પર, સારવાર બાદ 2854 લોકો ને અપાઈ રજા, હજુ સુધી માં 3,18,000 જેટલા લોકો ને આપી કોરોના ને બાદ। तो कोरोना की स्थिति मुद्दे हाईकोर्ट ने सरकार की गाढ़ी झाटकणी, कहूं दर्दियों की संख्या वधवानुं शुं छे कारण, शा माटे हॉस्पिटल की बहार 40 एम्बुलेंस की कतार लागी। हाईकोर्टे रेमडेसिविर इंजेक्शन मुद्दे पण कह्युं के इंजेक्शन केम नथी मळता, दर्दियोंना परिजनों ने इंजेक्शन लेवा केम मोकलाय छे। तो हाईकोर्टे मीडिया की कामगीरी ने बिरदावी अने कर्फ्यूनो कड़क अमल करवा, मार्गदर्शिकाओनी चुस्तताथी अमल करवानो आदेश कर्यो। अमदाद में परिस्थिति वकरी, अमदाद में नोधाया 933 नवा केस, शहर 907 जिला 26 दर्दी शामिल, कोरोना की वधु 20 दर्दी मृत्यु, सारवार बाद 829 दर्दी डिस्चार्ज, शहर में 804 जिला 25 दर्दी शामिल। सूरत में कोरोना बेफाम, 1469 नवा केस, सूरत शहर 1174 जिला 295 दर्दी शामिल, कोरोना की 19 मृत्यु, सारवार बाद 756 दर्दी डिस्चार्ज, शहर 627 जिला 129 दर्दी शामिल। राजकोट में पण वकर्यो कोरोना, राजकोट में कोरोना 576 नवा केस, जेमां शहर 503 जिला 73 दर्दी शामिल, कोरोना की वधु 6 दर्दी मृत्यु, सारवार बाद 319 लोग थया साजा, शहर 252 जिला 67 दर्दी शामिल। वडोदरा में कोरोना 381 नवा केस, जेमां वडोदरा शहर 261 અને જિલ્લાના 120 દર્દી સામેલ, કોરોનાથી વધુ 7 દર્દીના મૃત્યુ, જ્યારે કે સારવાર બાદ 230 લોકોને અપાઈ રજા, જેમાં શહેરના 172 અને જિલ્લાના 58 દર્દી સામેલ। રાજ્યમાં વકર્યો કોરોના, અમદાવાદમાં કોરોના વિસ્ફોટને પગલે રેશનકાર્ડની ઝોનલ કચેરી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો કરાયો નિર્ણય, કચ્છ જિલ્લા તંત્રે માંડવી બીચ પર્યટકો માટે બંધ કર્યો, ગોંડલમાં કેસ વધતા માર્કેટિંગ યાર્ડ બંધ કરવાનો લેવાયો નિર્ણય, અમરેલીના લીલીયામાં હીરાના કારખાના આગામી 10 દિવસ માટે બંધ કરી દેવાયા છે, જામનગરના ફલ્લા જીવાપર અને હરિયાણા ગામમાં પણ સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવાયું છે, દેવભૂમિ દ્વારકા, પાળિયા, જૂનાગઢ અને ગોંડલ જેવા વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનનું હથિયાર ગ્રામજનોએ ઉગામ્યું છે। રેમડેસિવિર ઇન્જેક્શન માટે હવા ત્યાં યથાવત, સુરતમાં વહેલી સવારથી ભાજપ કાર્યાલય બહાર લોકો લાઇનમાં લાગ્યા, બારડોલી પ્રાંત અધિકારીએ 1000 ઇન્જેક્શનનો જથ્થો ફાળવ્યો, અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં જથ્થો ફૂટી પડતા વિતરણ બંધ કરાયું, વડોદરા કોંગ્રેસે ઇન્જેક્શનની અછત અને સંગ્રહખોરી મામલે વિરોધ નોંધાવ્યો, અમદાવાદની ધ્રુવી ફાર્મા કંપનીમાં ઇન્જેક્શનના વેચાણ મામલે પોલીસે કંપનીના માલિક રૂપેશ શાહની કરી પૂછતાછ, તો રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ તપાસમાં જોડાયો। રાજ્યમાં ટેસ્ટિંગથી લઈને સ્મશાન સુધી કતારના બિહામણા દ્રશ્યો સર્જાયા હતા, વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દર્દીઓને ઓપીડીના વેઇટિંગ એરિયામાં સારવાર અપાઈ રહી છે, અમદાવાદની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં બેડ ફૂલ થતા એમ્બ્યુલન્સની કતાર જામી ગઈ, સુરતમાં કતાર ગામમાં ટેસ્ટિંગ માટે ડાયમંડના કર્મચારીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા, રાજકોટના રામનાથપુરા સ્મશાનમાં મૃતદેહોની કતાર થઈ, એક શબ વાહિનીમાં 2-3 મૃતદેહ પહોંચાડવામાં આવ્યા।